ચાલો શરૂ કરીએ છીએ નવું લેક્ચર. આગળના લેક્ચરમાં સ્વાધ્યાય 9.5 એનો પહેલો દાખલો ગણ્યો અને 1 થી 4 દાખલામાં શું કહ્યું છે કે નીચેની દરેક સમગુણોત્તર શ્રેણીના અનંત પદોનો સરવાળો શોધો. આપણે આગળના લેક્ચરમાં અનંત પદોનો સરવાળો શોધવાનું સૂત્ર કેવી રીતે આવ્યું એ આખી થિયરી જોઈ અને એ સૂત્ર પણ મેળવ્યું, બરાબર ને? એસ બરાબર એ અપોન 1 માઇનસ આર. ચાલો શરૂ કરીએ છીએ દાખલા નંબર 2. નીચેની દરેક સમગુણોત્તર શ્રેણીના અનંત પદોનો સરવાળો શોધો. દાખલો બીજો, આમાં આપણી પાસે એ અને આર હોવો જોઈએ. અહીં એ બરાબર 6 છે અને આર બરાબર 1.2/6 અને બીજું પદ ભાગ્યા પહેલું પદ, એટલે પહેલાં તો 0 આવશે અને પછી 6 × 12, એટલે આરની કિંમત પાછી 1થી નાની હોવી જોઈએ અને છે જ, બરાબર છે. હવે શ્રેણીના અનંત પદોનો સરવાળો, એસ બરાબર એ અપોન 1 માઇનસ આર, એ બરાબર 6/1 માઇનસ આર, એટલે 0.2 છે, એટલે બરાબર 6/0.8, એટલે બરાબર 60/8, 1 બંનેમાં દૂર કર્યો છે, મતલબ બંને 10 વડે ગુણ્યા છે તો આ 60 થશે અને આને તમે 10 વડે ગુણશો તો 8 થશે. ચલો બરાબર 4 × 2 = 8, 15 × 6 = 60, 15 દ્વિતીયાંશ, અને 15 દ્વિતીયાંશ એટલે 7.5. આ આપણો જવાબ છે, બરાબર છે. ઓકે, દાખલા નંબર 3 જોઈએ છે, જુઓ જરા. એમાં જ પણ આપણે અનંત પદોનો સરવાળો શોધવાનો છે, ફરીથી પાછો એ રીતે જ એ લખવાનો છે અને આર લખવાનો છે. એ બરાબર કેટલા? 5, અને આર એટલે કે સામાન્ય ગુણોત્તર, બરાબર કેટલા લખીશું? બીજું પદ ભાગ્યા પહેલું પદ, એટલે 20/7 એના છેદમાં 5, એટલે કે 20/5×7, 5 × 20 એટલે કેટલા આવશે? 4/7, બરાબર છે. હવે જે શોધવાનું છે તે આપણે, મતલબ શ્રેણીના અનંત પદોનો સરવાળો, એટલે હવે શ્રેણીના અનંત પદોનો સરવાળો, અનંત પદોનો સરવાળો, ચલો એસ બરાબર એ અપોન 1 - આર ઇઝ ઇક્વલ ટુ, જાતે કરવાનું છે, હવે આવડશે જ. ચલો દાખલા નંબર 4 લઈએ છીએ, જુઓ જરા, શરૂ કરી દઈએ છે. અહીં એ બરાબર, એટલે પ્રથમ પદ બરાબર, એ બરાબર -3/4, અને આર બરાબર, આર એટલે સામાન્ય ગુણોત્તર, એટલે બીજું પદ ભાગ્યા પહેલું પદ, એટલે 3/16/-3/4, એને તમે આમ લખી શકો ઇઝ ઇક્વલ ટુ 3/16 × આ ઉલટાઈ જશે, એટલે 4/-3, 4 ઉપર જાય ને આપણી પાસે, એ પ્રકારે છે. ચલો 4×4=16, 4×4=16 અને 3×3 જશે, એટલે શું રહેશે આપણી પાસે? અહીંયા 1 અને અહીંયા -4, એટલે બરાબર -1/4 ઇઝ ઇક્વલ ટુ -1/4. ચલો હવે જે શોધવાનું છે તે આપણે, હવે અનંત પદોનો સરવાળો, અનંત પદોનો સરવાળો, એસ બરાબર
a upon 1 minus r અને હવે કિંમતો મૂકો એમાં a એટલે પહેલું પદ છે એટલે -3/4 ભાગ્યા 1 minus r બરાબર કેટલા છે -1/4 એટલે બરાબર -3/4 ભાગ્યા 1 plus 1/4 ચાલો અહીંયા 4 અહીંયા ગુણાશે ભાઈ 4 ઉપર જશે અથવા તો અંશમાં અને છેદમાં 4 વડે ગુણતા મતલબ આ રીતે આવશે 3 ના છેદમાં 4 વત્તા 1 એટલે કે -3/5 આ એનો જવાબ છે બરાબર છે ઓકે ચલો આગળનો દાખલો દાખલો 5 જો શું કહ્યું છે મેં સાબિત કરો કે 3:1/2 ગુણ્યા 3:1/4 ગુણ્યા 3:1/8 ગુણ્યા अब टू इन्फिनिटी छे मतलब आ अनंत पदों नो गुणाकार छे पण जरा समझिए શું કરવાનું છે તે બરાબર ગુણાકાર જોઈને ગભરાઈ જવાનું નથી શરૂ કરીએ છે ડાબી બાજુ બરાબર લેફ્ટ હેન્ડ સાઈડ સાબિત કરવાનું છે એટલે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ છે લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર 3:1/2 ગુણ્યા 3:1/4 गुण्या 3:1/8 गुण्या क्या सुधी छे अनंत सुधी छे ओके હવે આપણને ખબર છે કે ભઈ આધાર સરખા તો ઘાતાંકોનો સરવાળો એટલે 3:1/2 + 1/4 + 1/8 + क्या સુધી અનંત સુધી અહીંયા સરવાળો આવ્યો છે બરાબર જુઓ અને એ સરવાળો પાછો શેનો છે અનંત સમગુણોત્તર સીડી છે જુઓ જરા 1/4 ના છેદમાં 1/2 એટલે 1/2 રહેશે 1/8 એના છેદમાં 1/4 એટલે 1/2 રહેશે એટલે ગુણોત્તર સરખો છે અને પાછું અનંત સુધી છે એટલે અનંત ગુણોત્તર શ્રેઢી છે આરી અને એ સરવાળો આપણને આવડે છે એ સૂત્ર શોધતા આપણને આવડે છે ચલો લખીએ ત્યાં ઇઝ ઇક્વલ ટુ 3:2 સૂત્ર લખું છું પહેલા a upon 1 minus r જ્યાં a બરાબર કેટલા છે 1/2 અને r બરાબર કેટલા છે તો 1/4 ભાગ્યા 1/2 1/4 ભાગ્યા 1/2 એટલે કે 2/4 એટલે કે 1/2 r બરાબર ચલો લખી દેવાનું છે અહીંયા હવે 3:2 a બરાબર કેટલા છે 1/2 છેદમાં 1 -1/2 r બરાબર 1/2 છે ચલો ઇઝ ઇક્વલ ટુ 3:1/2 એના છેદમાં પણ 1/2 એટલે બરાબર 3^1 મતલબ 3 બરાબર આ રાઈટ હેન્ડ સાઈડ જે આપણે શોધવાનું હતું બરાબર છે ઓકે ચલો દાખલા નંબર 6 લઈએ છે એક સારો દાખલો છે માનાંકમાં a less than 1 માનાંકમાં b less than 1 એના માટે x આપણને આપેલો છે અને y આપેલો છે x શું આપે છે જુઓ જરા અનંત સમગુણોત્તર શ્રેઢી આપી છે હને a સ્ક્વેર ભાગ્યા a એટલે a આવશે a ભાગ્યા 1 એટલે a આવશે એટલે અનંત સમગુણોત્તર શ્રેઢી છે y બરાબર પણ અનંત સમગુણોત્તર શ્રેઢી છે ઓકે જો આગળ શું કહ્યું છે તો સાબિત કરો કે 1 + ab + a² b² + up to infinity બરાબર xy ના છેદમાં x + y - 1 એટલે આ જે આપ્યું છે સાબિત કરવા માટે ડાબી બાજુ એ પણ અનંત સમગુણોત્તર શ્રેઢી જ છે જરા જુઓ a² b² ભાગ્યા ab એટલે ab આવશે અને ab ભાગ્યા 1 એ પણ ab આવશે એટલે ત્રીજું પદ ભાગ્યા બીજું પદ તો એનો ગુણોત્તર ab અને બીજું પદ ભાગ્યા પહેલું પદ તો પણ ગુણોત્તર ab છે એટલે આ પણ સમગુણોત્તર શ્રેઢી છે પણ હા એનો જવાબ xy માં આપ્યો છે શ્રેઢીમાં તો ab લખેલા છે જવાબ xy માં છે મતલબ a ની અને b ની કિંમત તમારે xy માં શોધવી પડે આ x આપ્યો છે અને y આપ્યો છે તો આપણે આમાંથી a શોધવાનો અને આમાંથી b શોધવાનો છે ચલો શરૂ કરીએ છે જવાબમાં અહીં x બરાબર 1 + a + a² + up to infinity
जे अनंत सम गुणोत्तर श्रेणी है, जे अनंत सम गुणोत्तर श्रेणी है, माटे एक्स बराबर ए अपॉन वन माइनस आर, एटले वन अपॉन वन माइनस ए, पहलू पद ए बराबर वन है, आर बराबर शू एना छेद में वन एट ए डायरेक्ट एट सीधू लखी शक। ओके, मैं हम आम ए शोधवा है, वन माइनस ए ने आबर ले लू छूँ, एक्स ने आबर लू छूँ, मैं शू मैसे वन माइनस ए बराबर वन अपॉन एक्स, हम ए बराबर उल्टा सुलटी करूँ छूँ, दरफोर ए बराबर माइनस ए आ बाजू प्लस में वन अपॉन एक्स आ बाजू एट वन माइनस वन अपॉन एक्स, फरती लखीए तो इज इक्वल टू एक्स माइनस वन अपॉन एक्स, आ मळ्यो आपणने ए, ए बराबर एटले माटे आ ए बराबर छे आपणी पास। चलो ए रीते ज आपणे बी शोधवानो छे, वळी वाय बराबर शू छे तो वन प्लस बी प्लस बी स्क्वेर प्लस अप टू इन्फिनिटी, जे शू छे समगुणोत्तर श्रेणी छे, जे अनंत समगुणोत्तर, अनंत समगुणोत्तर श्रेणी छे, बराबर छे, माटे वाय बराबर, माटे वाय बराबर ए एटले पहलू पद एटले वन छे त्यां तो पहलू पद छेदमां वन माइनस आर, आर एटले शू आवशे बी, बी भाग्या वन एटले बी आवशे अहीं। चलो फरती पाछा उल्टा सुलटी करवानुं छे, एटले वन माइनस बी आ बाजू आवशे, वाय अहीं आवशे एटले वन अपॉन वाय, चलो माइनस बी ने आपणे जमणी बाजू अने वन अपॉन वाय ने डाबी बाजू, मतलब लखीशुं डायरेक्ट आ रीते ज के बी बराबर वन माइनस वन अपॉन वाय, एटले बराबर वाय अहीं गुणाशे એટલે વાય માઇનસ વન અપોન વાય। હવે જે આપણે સાબિત કરવાનું છે તે, તો હવે સાબિત શું કરવાનું છે, તો લેફ્ટ હેન્ડ સાઈડથી શરૂ કરીએ, લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર વન પ્લસ એ બી પ્લસ એ સ્ક્વેર બી સ્ક્વેર પ્લસ અપ ટુ ઇન્ફિનિટી, આ પણ જુઓ સમગુણોત્તર શ્રેણી જ છે, એટલે અહીંયા વન આવશે અને છેદમાં વન માઇનસ એ બી। અહીંયા આપણે કારણ જણાવીશું, કૌંસમાં જણાવીશું, કારણ અનંત સમગુણોત્તર શ્રેણી, અનંત સમગુણોત્તર શ્રેણી એનું કારણ છે। ચલો ઇઝ ઇક્વલ ટુ વન અપોન વન માઇનસ એ એટલે એક્સ માઇનસ વન અપોન એક્સ, અને બી એટલે વાય માઇનસ વન અપોન વાય છે। ચલો એક્સ આ બે વચ્ચે ગુણાકાર છે, ઉપરનો ઉપર ગુણાકાર, અંશનો અંશ સાથે ગુણાકાર અને છેદનો છેદ સાથે ગુણાકાર, અને એક્સ વાય અહીંયા ગુણાશે, આ છેદ જે આવશે તે, અને પછી ઉપર આવશે, ઇઝ ઇક્વલ ટુ એક્સ વાય એના છેદમાં એક્સ વાય માઇનસ, આ બેને ગુણી દઉં છું, આ બેને ગુણી દઉં એક્સ અને વાયને, એને ગુણાકાર અહીંયા લખ્યો અને છેદ જે લસા એક્સ વાય આવ્યો એ ઉપર લઈ ગયો છું। ચલો આ બેને ગુણી દઉં છું, એક્સ ગુણ્યા વાય એટલે એક્સ વાય, એક્સ ગુણ્યા માઇનસ વન એટલે માઇનસ એક્સ, માઇનસ વાય અને પ્લસ વન। ચલો હવે સાદરૂપ શું થશે, એક્સ વાય ઉડશે, જુઓ જરા માઇનસ એક્સ વાયને, આ માઇનસ અંદર આવશે એટલે આપણો જવાબ આવશે, શું જવાબ આવશે, તો એક્સ વાય એના છેદમાં આ માઇનસ માઇનસ પ્લસ એક્સ પ્લસ વાય અને માઇનસ વન, એ આપણો જવાબ દેખાય છે અહીંયા, એટલે બરાબર રાઇટ હેન્ડ સાઈડ બરાબર છે। ઓકે ચલો આમ સ્વાધ્યાય 9.5 હવે પૂરું થયું, હવે આગળનું સ્વાધ્યાય ગણીશું
9.6, પણ 9.6 તો છે નહીં આપણી પાસે, એટલે સીધું હવે સ્વાધ્યાય 9 આવશે. સ્વાધ્યાય 9, કોઈ પોઈન્ટ 9 બાકી નથી હવે આપણી પાસે, બસ સીધું હવે સ્વાધ્યાય 9 જ આવે છે. અને સ્વાધ્યાય 9માં 32 દાખલા, 32 એક્ઝામ્પલ છે, બરાબર. એટલે હવે શરૂ કરીએ છીએ આમાં. સ્વાધ્યાય 9માં પહેલો દાખલો જોવો, જરા સરળ છે શરૂઆતના બધા દાખલા સરળ છે, ધીમે 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 આગળ જશું એમ થોડા વધારે ભારે આવશે. ચલો શરૂ કરીએ છીએ. દાખલા નંબર 1, સાબિત કરો કે સમાંતર શ્રેણીમાં એમ પ્લસ એનમાં તથા એમ માઇનસ એનમાં પદોનો સરવાળો એમમાં પદ કરતાં બમણો થાય છે. મહત્વનો આ શબ્દ છે સમાંતર શ્રેણી, હે ને. હવે આપણા મગજમાં આવવું જોઈએ સમાંતર શ્રેણી વિશે આગળ ભણી ગયા છે એ પ્રકારે, તો કેવી રીતે આવશે તે, બરાબર છે. ઓકે શરૂ કરીએ છીએ આપણે. હવે સમાંતર શ્રેણીનું એમ પ્લસ એનમું પદ લેવાનું છે, પદ છે, અને એમ માઇનસ એનમું પદ છે, અને આમાં પણ એમનું પદ છે એટલે પદ લેવાનો છે. તો સમાંતર શ્રેણીમાં પહેલાં ધારી લઈએ શું પ્રથમ પદ અને સામાન્ય ગુણોત્તર ડી છે એવું, ન ધારો તો પણ ચાલે, પણ શરૂઆત એવી કરીએ છીએ. ધારો કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત, ગુણોત્તર નહીં આમાં, તફાવત, સામાન્ય તફાવત ડી છે. ચલો તો માટે હવે એમ પ્લસ એનમું પદ અને એમ માઇનસ એનમાં પદનો સરવાળો શોધવાનો છે આપણે. ચલો હવે સંકેતમાં જ લખીએ, એ એમ પ્લસ એન એટલે આ શું થયું, એમ પ્લસ એનમું પદ વત્તા એ એમ માઇનસ એન એટલે એમ માઇનસ એનમું પદ છે. હવે આનો સરવાળો કરીએ છીએ. સમાંતર શ્રેણી છે તો યાદ કરો એમ પ્લસ એનમું પદ એટલે એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી, એટલે એ પ્લસ એન નહીં પણ એમ પ્લસ એન છે એટલે એમ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી આવે, અને આના બરાબર એટલે એમ પ્લસ એન પદ બરાબર એમ પ્લસ એનમું પદ એટલે એ પ્લસ એમ માઇનસ એન માઇનસ વન ઇન્ટુ ડી, બરાબર છે. ઓલું જે સૂત્ર હતું આપણું આ એ એન માટેનું હતું, એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી, તો એ પ્રકારે લખવાનું છે, બરાબર છે. ચલો ઇઝ ઇક્વલ ટુ એ વત્તા એ એટલે ટુ એ પ્લસ આ બંનેમાંથી હું ડી સામાન્ય કાઢું છું એટલે એમ પ્લસ એન માઇનસ વન વત્તા અહીંયા પ્લસ છે એમ માઇનસ એન માઇનસ વન અને ડી સામાન્ય બંનેમાંથી આ અને આ ડી બંને સામાન્ય લીધા છે મેં. ચલો ઇઝ ઇક્વલ ટુ શું થશે એમાં દેખાય છે સ્પષ્ટ આપણને કે પ્લસ એન અને માઇનસ એન ઉડશે એટલે બરાબર આવશે અહીંયા ટુ એ પ્લસ એમ બે વખત છે એટલે ટુ એમ માઇનસ વન માઇનસ વન એટલે માઇનસ ટુ ઇન્ટુ ડી. ચલો બરાબર દરેકમાં બે દેખાય છે, બે સામાન્ય કાઢો એટલે કૌંસમાં આવશે એ પ્લસ એમ માઇનસ વન ઇન્ટુ ડી. હવે આ તો જુઓ શું છે એમનું પદ હે ને, આ પોતે એમ છે, એમ બરાબર એ પ્લસ એમ માઇનસ વન ઇન્ટુ ડી છે, બરાબર છે. ઓકે જે આપણે સાબિત કરવાનું છે એમમાં પદ કરતાં બમણો થાય છે જે સાબિત કરવાનું છે, લખી દઈએ જે સાબિત કરવાનું છે. ચલો હવે આગળનો દાખલો, દાખલા નંબર 2 જોઈએ છે. જો સમાંતર શ્રેણીમાં, ફરીથી સમાંતર શ્રેણી આવે છે, સમાંતર શ્રેણીમાં આવેલી ત્રણ સંખ્યાઓનો સરવાળો 24 અને તેમનો ગુણાકાર 440 હોય તો આ સંખ્યાઓ શોધો. જ્યારે સરવાળો અને ગુણાકારની વાત આવે ત્યારે સમાંતર શ્રેણીમાં આવેલી ત્રણ સંખ્યાઓ 3, 5, 7 ત્રણ સંખ્યાઓ એટલે આપણે આ રીતે લઈશું. જુઓ જરા મગજમાં બેસાડો, આગળ કદાચ વાત થયેલી છે આપણે, ફરીથી કહું છું.
आ समांतर श्रेणी में आवेली त्रण संख्याओ पांच संख्याओ होय तो ए माइनस टू डी ए माइनस डी ए ए प्लस डी अने ए प्लस टू डी छे। त्रण संख्या पांच संख्या ए प्रकारे सात संख्या। हाँ चार संख्या अने छ संख्यानी वात थाय तो थोड़ू ध्यान आपवानुं छे। तो एमां चार संख्याओ माटे आ लखवुं पड़शे। बराबर समझो हूँ जे कहूँ छूँ ते ए माइनस थ्री डी ए माइनस डी ए प्लस डी अने ए प्लस थ्री डी चार संख्याओ होय तो એટલે टू डी नो डिफरन्स छे। आ बधामां केटलो डिफरन्स टू डी नो थ्री डी अने डी टू डी छे ने आपणी पासे आ बे वच्चेना छे एमां पण टू डी नो डिफरन्स छे। जुओ जरा माइनस डी में टू डी उमेरो तो डी आवे ने प्लस डी एटले चार पदों माटे एटले थोड़ी सीमेट्री जळवाय कारण के आनो सरवाळो करो तो उड़वा जोईए पदों। बराबर आ रीते लेशो तो हवे एकादु पद आ बाजू वधारवू पड़शे अथवा एकादु पद आ बाजू वधारवू पड़शे तो चार में मेळ नहीं बेसे। એટલે જ્યારે ત્રણ પદ પાંચ પદ સાત પદ હોય તો વચ્ચે એ આવશે, પણ જ્યારે ચાર પદ છ પદ આઠ પદ એવું હશે તો વચ્ચે એ આવશે નહીં। એ માઇનસ ડી એ માઇનસ થ્રી ડી એ માઇનસ ફાઇવ ડી અને જમણી બાજુ એ પ્લસ ડી એ પ્લસ થ્રી એ પ્લસ ફાઇવ ડી એ પ્રકારે લેવા પડશે। સમજાઈ ગયું તમને? ચલો શરૂ કરીએ છીએ। ધારો કે માગેલ સંખ્યાઓ ત્રણ સંખ્યાઓ કીધી છે એટલે એ માઇનસ ડી એ અને એ પ્લસ ડી છે। ચલો હવે કહ્યું છે કે આનો સરવાળો ચોવીસ છે, આ સંખ્યાઓનો સરવાળો 24 છે એટલે માટે એ માઇનસ ડી પ્લસ એ પ્લસ એ પ્લસ ડી બરાબર 24। ચલો અહીંયા માઇનસ ડી પ્લસ ડી કેન્સલ થશે તો ધેરફોર 3a બરાબર 24 અને 8 તરી 24 એટલે a બરાબર 8। ચલો હજુ બીજો ગુણાકાર 440 આપ્યો છે, વળી આ સંખ્યાઓનો ગુણાકાર 440 છે એટલે માટે ગુણાકાર મતલબ આનો ગુણાકાર એટલે કે એ માઇનસ ડી ગુણ્યા એ પ્લસ ડી બરાબર 440। ચલો ધેરફોર આ એની જગ્યાએ 8 મૂકી દો એટલે 8 માઇનસ ડી 8 અને 8 માઇનસ ડી બરાબર 440 ધેરફોર। ચલો આનો કરવાનો છે ગુણાકાર આપણે, તો આ બેનો ગુણાકાર પહેલાં આ પ્લસ છે, 8 પહેલાં લખું છું આ વચ્ચેનો જે છે ને આ બેનો ગુણાકાર અહીંયા લખું છું, એ ગુણાકાર શું થવાનો 64 માઇનસ ડી સ્ક્વેર બરાબર છે, અને 8 વડે ભાગી દો। ચલો તો ધેરફોર 64 માઇનસ ડી સ્ક્વેર બરાબર 440 ભાગ્યા 8 આઠ પંચા ચાલીસ બરાબર એટલે 55 આવશે અહીંયા। ધેરફોર ડી સ્ક્વેર બરાબર અને આ બદલી લો અને બદલાવો 64 માઇનસ 55 એટલે ડી સ્ક્વેર બરાબર 9 9 5 14 એ પ્રકારે। ચલો તો ધેરફોર ડી બરાબર પ્લસ ઓર માઇનસ 3 બરાબર છે। ઓકે શું કહ્યું છે આપણને? એ સંખ્યાઓ શોધવાની છે તો 1 ડી બરાબર 3 તો માગેલ સંખ્યાઓ
ए माइनस डी ए अने ए प्लस डी डी बराबर त्रण छे अने ए बराबर आठ छे आ छे आपणी पासे ए बराबर अहीं ए बराबर आठ छे। चलो डी बराबर त्रण ए बराबर आठ तो अहीं आठ माइनस त्रण आठ अने आठ प्लस त्रण એટલે કે આઠમાંથી ત્રણ જાય તો પાંચ આઠ અને આઠને ત્રણ અગિયાર એની સંખ્યાઓ છે અને એ પ્રકારે ફરીથી પાછું ડી બરાબર માઇનસ લેવાનો માઇનસ ત્રણ એટલે ડી બરાબર માઇનસ ત્રણ તો માગેલ સંખ્યાઓ એ બરાબર આઠ તો છે જ ખાલી ડી બરાબર માઇનસ ત્રણ બદલાશે એટલે આ પ્લસ થશે એટલે આઠ વત્તા ત્રણ એઇટ પ્લસ થ્રી એઇટ એઇટ માઇનસ થ્રી એટલે કે અગિયાર આઠ અને પાંચ મતલબ બંનેમાં આ જ સંખ્યા મળે સેમ જ બરાબર છે ઓકે ચાલો હવે દાખલા નંબર ત્રણ લઈએ છીએ જો જરા એ પણ સમાંતર શ્રેણી માટેની જ વાત થઈ છે ઓકે શું કહ્યું છે જો સમાંતર શ્રેણીમાં આવેલા પ્રથમ એન પદોનો સરવાળો એસ વન ટુ એન પદોનો સરવાળો એસ ટુ અને થ્રી એન પદોનો સરવાળો એસ થ્રી હોય હા એન ટુ એન થ્રી એન પદોના સરવાળા અનુક્રમે આ હોય તો બતાવો કે એસ થ્રી બરાબર ત્રણ કૌંસમાં એસ ટુ માઇનસ એસ વન ચલો શરૂ કરીએ છીએ સમાંતર શ્રેણી છે એટલે શરૂઆતમાં આપણે ધારી લઈએ પ્રથમ પદ અને સામાન્ય તફાવત ધારો કે શ્રેણીનું પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી છે ચાલો હવે શરૂ કરીએ છીએ અહીં એસ વન એસ ટુ ને એસ થ્રી ત્રણે ત્રણ લખી દઈએ અહીં એસ વન બરાબર એસ વન એટલે શું છે સમાંતર શ્રેણીના પ્રથમ એન પદોનો સરવાળો એટલે શું યાદ કરો જરા સમાંતર શ્રેણી માટે એન બાય ટુ કૌંસમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી બરાબર છે એસ ટુ એટલે શું તો એ જ શ્રેણીના ટુ એન પદોનો સરવાળો એટલે અહીંયા ટુ એનના છેદમાં ટુ કૌંસમાં ટુ એ પ્લસ એનના બદલે ટુ એન આવે અહીંયા ટુ એન માઇનસ વન ઇન્ટુ ડી કારણ કે ટુ એન પદોનો સરવાળો છે એસ થ્રી એ શું છે થ્રી એન પદોનો સરવાળો છે એટલે એસ થ્રી બરાબર થ્રી એન બાય ટુ કૌંસમાં ટુ એ પ્લસ થ્રી એન માઇનસ વન ઇન્ટુ ડી બરાબર છે ઓકે હવે જે સાબિત કરવાનું છે તે પણ આપણે અહીંયા જમણી બાજુથી શરૂ કરીશું કારણ કે હંમેશા મોટો ભાગ હોય એમાંથી નાનો ભાગ લાવવો સરળ પડે પણ નાના ભાગમાંથી મોટો ભાગ લાવવો હોય મોટું પદ એ થોડું અઘરું પડે આ બે પદમાંથી એક પદ લાવવું સરળ થાય એટલે આપણે જમણી બાજુથી શરૂ કરીશું એટલે રાઈટ હેન્ડ સાઈડ ચલો રાઈટ હેન્ડ સાઈડ બરાબર ત્રણ કૌંસમાં એસ ટુ માઇનસ એસ વન ચલો ઇઝ ઇક્વલ ટુ થ્રી છગડ્યા કૌંસમાં એસ ટુ લખીએ એસ ટુ એટલે શું છે તો કે ટુ એન બાય ટુ આ ટુ ટુ ઉડતા નથી આપણે ટુ એ પ્લસ ટુ એન માઇનસ વન ઇન્ટુ ડી કૌંસ પૂરો એસ વન બરાબર આ છે એટલે માઇનસ એન બાય ટુ કૌંસમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી ચલો પાછળ અહીંયા છગડ્યો કૌંસ પૂરો છે ઇઝ ઇક્વલ ટુ થ્રી ચલો હવે કૌંસની અંદરથી એન બાય ટુ બાર લઈએ છીએ આપણે આ એન બાય ટુ છે અને આ એન બાય ટુ છે એને હું બાર લઈ લઉં છું અહીંયા
એટલે અહીંયા 3n/2 થશે, બરાબર. અને એ આપણે જોવે પણ છે, જુઓ જરા, 3n/2 જોઈએ છે આપણે. અને સાબિત શું, s3 બતાવવાનો છે આપણે, એટલે અહીંયા s3 બનવો જોઈએ. એટલે હું અંદરથી n/2 સામાન્ય કાઢું છું. ઓકે, કૌંસમાં શું રહેશે, એક તો 2 અને 2a પ્લસ, આને અહીંયા ગુણ દઉં છું, એટલે 2nd-d માઇનસ, ચલો અહીંયા 2a, n/2 તો બહાર આવી ગયો છે, પ્લસ આ d આમાં ગુણ દઉં છું, એટલે nd-d અને છગડીયો કૌંસ પૂરો, ઇક્વલ ટુ 3n/2, ચલો કૌંસમાં આ ગુણ દઉં છું, એટલે 4a 4nd-2d, આ માઇનસ એની અંદર આવી જશે, એટલે -2a-nd+d ઇઝ ઇક્વલ ટુ 3n/2. ચલો જો જરા, 4a-2a એટલે 2a આવશે, 4nd-nd એટલે આવશે 3nd-2d+d એટલે -d. ચલો ઇઝ ઇક્વલ ટુ 3n/2, મોટો કૌંસ કરું છું, આ 2a છે અને આમાંથી d સામાન્ય લેવું છે, મતલબ 3n-1 આવશે અને ગુણાકારમાં d આવશે, d બહાર લીધો છે, બરાબર. અને જોઈ શકાય છે કોણ છે, s3 છે, એટલે બરાબર રાઈટ હેન્ડ સાઈડ, સોરી લેફ્ટ હેન્ડ સાઈડ, જે આપણે સાબિત કરવાનું છે, બરાબર છે. ઓકે.